नमस्कार, न्यूज सिटी गुजरातीमां आपનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ. નજર કરીએ મોર્નિંગ 100. ગુજરાત માટે મહત્વના સમાચાર. 24 કલાક વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી. તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી. સુરત, ડાંગ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી. કચ્છ, ઉત્તર ગુજરાતમાં ફૂંકાશે વંટોળ. ધૂળ ભરેલી આંધી ફૂંકાવાની સંભાવના. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સંભાવના. 20 એપ્રિલે માવઠાની પણ શક્યતા. માવઠાની આગાહીને લઈને રાજકોટ તંત્ર એલર્ટ. ચણા તથા મેથીની આવક બંધ થઈ. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બીડી માર્કેટ યાર્ડમાં આવક બંધ. સૂકા મરચાની આવક ટોકન પદ્ધતિ આધારિત કરાશે. તાપીના સોનગઢ તાલુકાના કમોસમી વરસાદ. દક્ષિણ વિસ્તારના ગ્રામ્ય પંથકમાં ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદ. બોરપાડા, ઘૂંટવેલ, વડદા, મલંગદેવ, ઓટા સહિતના વિસ્તારોમાં વરસાદ. તડકામાં સુકાવા મૂકેલ મકાઈના પાકને નુકસાન. કચ્છમાં ભુજના મોડસર વિસ્તારમાં વરસાદ. કચ્છના વાતાવરણમાં પણ પલટો આવતા ભુજમાં વરસાદથી પ્રસરી ઠંડક. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા. નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ. વીજળીના કડાકા સાથે વરસાદ. ગણદેવીના ધનોરી ગામે કરા પડ્યા. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન. સુરત જિલ્લામાં મેઘાવી માહોલ સર્જાયો. ભર ઉનાળે કાળા ડિબાંગ વાદળોએ ઘેરતા પલસાણા બાદ મહુવામાં પણ કમોસમી વરસાદ. વીજળી અને કડાકા સાથે મહુવા પંથકમાં વરસાદ. ડાંગર, શાકભાજીના પાકને નુકસાનની ભીતિ. સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદ. રિંગરોડ અને મોટા વરાછામાં કમોસમી વરસાદ. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા. સુરતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું. પલસાણાના ચલથાણ, વરેલી, કરણમાં વરસાદ. કટોદરામાં ભાર ઉનાળે કમોસમી વરસાદ. માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો. શેરડી, ભીંડા, વાલોડ જેવી શાકભાજીના પાકમાં નુકસાનની ભીતિ. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો. માંગરોળ તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા. કમોસમી વરસાદથી પાકમાં નુકસાનની ભીતિ. ડાંગના વાતાવરણમાં પલટો આવ્યો. સુબીર સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ. ચોમેર, પ્રસરી ઠંડક. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો. વલસાડમાં આવ્યો વાતાવરણમાં પલટો. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા કેરીના પાકને નુકસાનની ભીતિ. છોટાઉદેપુરના બુંદેલીમાં કમોસમી વરસાદથી ઝાપટું પડ્યું. વરસાદી છાંટા પડતા કપાસ વેચવાવેલા ખેડૂતોની ચિંતા વધી. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. દાહોદ શહેરમાં વરસાદી માહોલ. આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ. સુરતના કામરેજમાં ચીખલી ગામે વીજળી પડતા એક યુવકનું મોત. 3 લોકો ઝાડ નીચે ઉભા હતા તે દરમિયાન મોત. એક જ દિવસમાં 2 અલગ અલગ ઘટનામાં 2ના મોત. છોટાઉદેપુરમાં જનિયારા ગામે વીજળી પડતા યુવતીનું મોત. આંબાના ઝાડ નીચે કામ કરતી યુવતી પર પડી વીજળી. 21 વર્ષીય યુવતીનું વીજળી પડતા મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ. પૂર્વ ભારતમાં આગામી 3 દિવસ સુધી ગરમીની આગાહી. રાજસ્થાન અને બિહારના અનેક વિસ્તારોમાં 40-42 ડિગ્રી તાપમાન. મેદાની વિસ્તારોમાં પણ ગરમીના કારણે લોકોના હાલ બેહાલ. દક્ષિણમાં માવઠાની આગાહી વચ્ચે મોટા સમાચાર. ગુજરાતમાં અન્ય વિસ્તારોમાં ગરમી મચાવશે તોફાન. આજે અમદાવાદમાં યલો એલર્ટ. કેટલાક વિસ્તારોમાં ગરમીના કારણે યલો એલર્ટ. હવામાન વિભાગે કરી આગાહી. ગરમીમાં નહીં મળે રાહત. રાજ્યમાં 1 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં. 2 દિવસ બાદ ગરમીનો પારો 1 ડિગ્રી ઘટી શકે. 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. વરસાદની કોઈ આગાહી નહીં. તો અમદાવાદમાં આકરી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. 1 દિવસ બાદ અમદાવાદમાં ગરમીમાં મળશે આંશિક રાહત. 1 દિવસમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં તાપમાન વધી શકે. સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયું સૌથી વધુ તાપમાન. લોકો ગરમીથી ત્રાહિમામ. જિલ્લામાં 40 ડિગ્રીથી વધુ તાપમાન. પશુ પક્ષીઓ પણ ગરમીથી ત્રસ્ત. રાજ્યમાં આકરી ગરમીના લીધે હીટ સ્ટ્રોક અને ઇમરજન્સીના કેસ વધ્યા. ફક્ત અમદાવાદમાં હાઈટ ફીવરના કેસ પણ વધારો. 174% જેટલો વધારો. માત્ર એપ્રિલમાં જ 15 દિવસમાં 114% કેસોમાં વધારો. આ વર્ષના ચોમાસા અંગે અંબાલાલની મોટી આગાહી. ગુજરાતના ચોમાસા પર વિપરીત અસર પડી શકે. 10 જૂન આસપાસ વરસાદ થવાની શક્યતા. જ્યારે 15-30 જૂન સુધી સારા વરસાદની શક્યતા. અંતે વરસાદ થવાનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા.
અમરલાલ પટેલના અનુમાન પ્રમાણે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આંધીની અસર ગુજરાત પર થશે. એપ્રિલનો અંત અને મેની શરૂઆત સુધીમાં આંધી ગમરોળશે, જ્યારે 20-25 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ પણ યથાવત રહેશે. 25 અને 26 એપ્રિલે ફરી રાજ્યમાં આંધીનો પ્રકોપ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક. જ્ઞાન સેતુ પ્રોજેક્ટ ડમી કાંડ ઉનાળામાં પાણી મુદ્દે થઈ શકે છે ચર્ચા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 22 તારીખે રાજકોટની મુલાકાત લેશે. વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત સીએમ આવશે રાજકોટ. રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના કાર્યકરો સાથે કરશે સંવાદ. લોકસભાની ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ મજબૂત કરવા કવાયત. યુવરાજસિંહને આજે 12 વાગ્યા સુધીમાં હાજર થવા માટેનું સમન્સ. યુવરાજે ટ્વીટ કરી લખ્યું કે આ દિવસ તો આવવાના છતાં જ્યાં સુધી જીવમાં જીવ રહેશે ત્યાં સુધી હું યુવા હિતમાં લડતો રહીશ. ભાવનગર પોલીસનું યુવરાજસિંહને સમન્સ. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં હાજર થવું પડશે. યુવરાજ પર લાગેલા આરોપોના જવાબ રજૂ કરવા સમન્સ. યુવરાજસિંહ પર ડમી કાંડમાં નામ છુપાવી પૈસા લેવાનો આરોપ. યુવરાજસિંહે જાડેજાએ કર્યો વધુ એક કૌભાંડ ખોલવાનો દાવો. કહ્યું કે એસઆઈટી નિષ્પક્ષ તપાસ કરે તો દૂધનું દૂધ પાણીનું પાણી થશે. મારી પાસે હજુ કેટલાક કૌભાંડીઓના નામ છે, કેટલાક પુરાવાના અભાવે નામ નથી કર્યા જાહેર. યુવરાજે કહ્યું કે હું આ નામ વિશ્વસનીય માધ્યમથી એસઆઈટીને પહોંચાડીશ. એમપીડબ્લ્યુએચ ભરતીમાં પણ મોટું કૌભાંડ થયાનો દાવો કર્યો. એજન્ટોના નામ આપ્યા અને તેમાંથી માત્ર 3 પકડાયા. હજુ કેટલાક એજન્ટો ફરી રહ્યા છે બેક ઓફ. બનાસકાંઠાના ડીસા માર્કેટિંગ યાર્ડનું ચૂંટણીનું પરિણામ જાહેર. ખેડૂત વિભાગની 10 માંથી 9 બેઠક પર ભાજપનું ભવ્ય વિજય, જ્યારે 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ. 16 માંથી 6 બેઠક બિનહરીફ થઈ. ભાજપના નેતાઓમાં જીતને લઈને ખુશીની લહેર. તો રાજકોટના ઉપલેટામાં લોકો પ્રદૂષિત પાણીને લઈને ત્રાહીમામ. નદીમાં લાલ પાણીના કારણે સ્થાનિકો પરેશાન. જેતપુરમાં સાડી ઉદ્યોગને લઈને ભાદર નદી વર્ષોથી પ્રદૂષિત. ગોધરા શહેર નજીક આવેલા ભામૈયા ગામમાં નલસે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન. રહીશો કુવામાંથી પાણી લાવવા માટે મજબૂર. નળમાં 1 પણ દિવસ પાણી ન આવ્યાનો દાવો. ગીર સોમનાથના તાલાલા એપીએમસીમાં કેરીની હરાજી શરૂ. પ્રથમ બોક્સ વેચાયું 21,000 માં. ભાજપ જિલ્લા પ્રમુખ મહેન્દ્ર પેઠડિયાએ સૌથી વધુ કિંમતે ખરીદ્યું અને જેની અપાશે ગૌશાળામાં. ત્યારબાદ 400 થી લઈને 1200 રૂપિયાની બોલી લાગી. તાલાલા માર્કેટમાં કેરીની હરાજી શરૂ. પ્રથમ દિવસે જ કેરીથી છલકાયું માર્કેટ. પ્રથમ દિવસે 7,000 બોક્સની આવક. કેસર કેરીનો 700 થી 900 રૂપિયા બોલાયો ભાવ. જૂનાગઢમાં લોકડાયરામાં રાજપા ગઢવી પર ડોલરનો વરસાદ. માણાવદરના વેડપા ગામે યોજાયો હતો ડાયરો. પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાના પુત્ર પર નોટોનો વરસાદ. ગુજરાતમાં છેલ્લા 1.5 મહિનામાં ગંભીર તાવના 7,000 થી વધારે કેસ. ગત વર્ષ કરતાં 235% વધારો. એપ્રિલમાં ગરમીના લીધે બીમારીના 11,000 થી વધુ કેસ, જે ગત વર્ષ કરતાં 23% વધુ. ઠક કિરણ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ. નારોલમાં જમીન વેચવાનું કહી બાનાખત કરી 80 લાખ પડાવ્યા. બાદમાં દસ્તાવેજ ન કરી આપ્યાનો આરોપ. ઠક કિરણ પટેલ હાલ પોલીસની કસ્ટડીમાં. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર નજીવા ઝઘડામાં ખુલ્લેઆમ હત્યા. સામાન્ય પૂછપરછમાં ઉશ્કેરાઈ અને કામદાર હરીશની ઢોરમાર મારી હત્યા. પોલીસે સીસીટીવીના આધારે એક આરોપીને ઝડપી પાડ્યો, જ્યારે એક આરોપી હજુ ફરાર. ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં થતા નુકસાનને અટકાવવા માટે પોરબંદરમાં નવતર પ્રયોગ. જિલ્લાના મિયાણી ગામે થશે 1 લાખ ચેરના વૃક્ષોનું વાવેતર. દરિયા કિનારાના નુકસાન અટકાવવા ખાનગી એજન્સીએ લોન્ચ કર્યો પ્રોજેક્ટ. અજીત પવારે એનસીપી છોડવાની વાતને ખોટી ગણાવી. હું એનસીપીમાં હતો અને હજુ પણ તેમાં જ છું. પાર્ટી છોડવાની વાતને અફવા ગણાવી. આઈએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની 11 કરોડની મિલકત જપ્ત. મુંબઈ નજીક થાણેની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ. સીને વંડર મોલ આગની ચપેટમાં આવ્યો. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં.
અતિકની પત્ની શાઇસ્તા અને તેની બહેન આયશા નોરીનું પોલીસને મળ્યું લોકેશન. સૂત્રો મુજબ બંને પ્રયાગરાજમાં છુપાયા હોવાની જાણકારી મળી. બીએસપી સાંસદ અફઝાલ અંસારીએ અતિક હત્યાકાંડને લઈને કર્યો દાવો, કહ્યું કે ત્રણ નહીં પણ પાંચ શૂટર હતા સામેલ. અતિક ગેંગ પર મોટી કાર્યવાહીની તૈયારી, પ્રયાગરાજમાં આજે ગુડ્ડુ મુસ્લિમનું ઘર પાડવામાં આવે તેવી શક્યતા. અતિક હત્યાકાંડ મામલામાં યોગી સરકારની કાર્યવાહી, તુવનગંજ અને શાહગંજના એસીપીને હટાવાયા, 17 પોલીસકર્મીઓ થયા સસ્પેન્ડ. યુપી એસટીએફના એડીજી અમિતાભ યશનો પર્દાફાશ, પ્રયાગરાજની કરેલી વિધાનસભાની ડેમોગ્રાફી બદલવા ઇચ્છતી હતી અતિક ગેંગ. પ્રયાગરાજમાં અતિકના વકીલના ઘરે બોમ્બથી હુમલો, પોલીસે અતિકના મામલે કનેક્શન હોવાની ના પાડી, વકીલે કહ્યું કે મોટી સાજીશ છે. એનઆઈએને લોરેન્સ બિશ્નોઈના 7 દિવસના રિમાન્ડ મળ્યા, ખાલિસ્તાની આતંકીઓ સાથે સંપર્કનો આરોપ, એનઆઈએ શોધશે કનેક્શનના તાર. અમૃતપાલના બે સાથીને પંજાબ પોલીસે કસ્ટડીમાં લીધા, બંને પાસે અમૃતપાલને લઈને મોટી જાણકારી હોવાનું સૂત્રોએ કહ્યું. 2022-23માં ભારતીય રેલવેની આવકમાં વિક્રમજનક વધારો, આવક 2,40,000 કરોડ રૂપિયાને પાર થઈ, 3 વર્ષ પછી ભારત રેલવે પેન્શન ખર્ચ પૂર્ણ કરવા સક્ષમ. બિહારમાં પટના પાસે ખનન માફિયાઓએ ચેકિંગ દરમિયાન મહિલા પોલીસકર્મી અને ટીમની પિટાઈ કરી, પોલીસે 44 લોકોની કરી ધરપકડ, આરોપીઓ મહિલા પોલીસકર્મી અને તેની ટીમને દોડાવી માર માર્યો. વિદેશમંત્રી એસ જયશંકરની કોંગ્રેસ નેતા સિદ્ધરમૈયાની ચેતવણી, સુડાનમાં ફસાયેલા કર્ણાટકમાં લોકો પર રાજનીતિ ન કરે, ચૂંટણીનો હેતુ પૂર્ણ નહીં થાય. સુદાનના ગૃહયુદ્ધમાં કર્ણાટકના 31 આદિવાસી ફસાયા, સુદાનમાં ફસાયેલા કન્નડિંગા લોકોનો મુદ્દો કર્ણાટકમાં ઉઠ્યો. સુદાનમાં સૈન્યનો અર્ધ સૈનિક દળો પર હવાઈ હુમલો, 1800 ઘાયલ, જ્યારે મૃત્યુઆંક 212 પહોંચ્યો. આફ્રિકાના સુદાનમાં સેના અને અર્ધસૈનિકના દળો વચ્ચે ઘર્ષણ યથાવત, ઘટનામાં 200થી વધુના મોત, સુદાનમાં ફસાયેલા ભારતીયોએ વીડિયો મોકલ્યો. યુક્રેનની સાથે યુદ્ધ વચ્ચે ખેરસોન પહોંચ્યા પુતિન, મિલિટરી હેડક્વાર્ટરની મુલાકાત લીધી, લુહાન્સમાં સૈનિકો સાથે કરી મુલાકાત. ચીન કોઈપણ સમયે તાઇવાન સાથે યુદ્ધ છેડવાની તૈયારીમાં, ચીનના હુમલાથી બચવા અમેરિકા તાઇવાનને આપશે 400 મિસાઇલ, અમેરિકાની ઘાતક હાર્પૂન મિસાઇલ રડાર અને એન્ટી મિસાઇલ સિસ્ટમથી છટકીને હુમલા માટે સક્ષમ. કોરોનાના 3 વર્ષ બાદ ચાઇનામાં થઈ વોટર ફેસ્ટિવલની ઉજવણી, છેલ્લા 900 વર્ષથી ઉજવાય છે આ તહેવાર, લોકો પર પાણી ઉડાડી કરવામાં આવે છે ઉજવણી, જે ભારતના હોળી જેવો જ તહેવાર, પરંતુ અહીં રંગોનો ઉપયોગ થતો નથી. કોરોનાના પ્રતિબંધો નાબૂદ કરાયા બાદ ચીનના જીડીપીમાં 4.50% વૃદ્ધિ, માર્ચ ત્રિમાસિકમાં ઉપભોગ માટેના માલસામાન રિટેલ વેચાણમાં 10% કરતાં વધુ વધારો. ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસની કન્ટેમ્પ અરજી પર હાઈકોર્ટ સંભળાવશે ચુકાદો, આખરે નોંધાઈ શકે છે ફરિયાદ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 304 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 90 કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 370 લોકો સ્વસ્થ થયા, 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી એક પણ મોત નહીં. 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 7,629 કેસ નોંધાયા, કોરોનાથી 7 વ્યક્તિના મોત. છેલ્લા 24 કલાકમાં નવા 61,000થી વધુ એક્ટિવ કેસ નોંધાયા. તો કેરળમાં 24 કલાકમાં કોરોના વાયરસના 1,528 કેસ નોંધાયા, કેરળમાં કોરોનાથી 4 વ્યક્તિના મોત, જ્યારે 1,658 લોકો થયા સ્વસ્થ. કેરળમાં છેલ્લા 24 કલાકમાં 9,134 એક્ટિવ કેસ નોંધાયા. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના 505 નવા કેસ સામે આવ્યા, કોરોનાથી એક પણ મોત નહીં. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,171 એક્ટિવ કેસ નોંધાયા, જ્યારે 334 લોકો થયા સ્વસ્થ. રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા 1,017 કેસ નોંધાયા, એટલું જ નહીં, કોરોનાથી 4ના મોત. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં નવા 321 એક્ટિવ કેસ નોંધાયા, 1,334 વ્યક્તિ સ્વસ્થ થયા. કર્ણાટકમાં 24 કલાકમાં નવા 358 કેસ નોંધાયા, કોરોનાથી 1 મોત, 529 લોકો રિકવર થયા. છેલ્લા 24 કલાકમાં 172 એક્ટિવ કેસ નોંધાયા. કોરોનાના કેસમાં સતત થઈ રહ્યો છે વધારો,
छत्तीसगढ़ में 476 नवा केस, जारे छेल्ला 24 कलाक में नवा 381 एक्टिव केस नोंधाया। मध्यप्रदेश में 46 नवा केस। विश्व में कोरोना वायरस अत्यार सुधी में कुल 68,57,00,000 केस। दुनियाभर में 68,43,000 जीव गुमाव्यो। 62,85,00,000 रिकवर थया। अमेरिका में अत्यार सुधी कुल 10,64,00,000 केस नोंधाया। 11,58,000 कोरोना थी थया मौत। 10,43,00,000 रिकवर थया। फ्रांस में कोरोना कुल 3,99,00,000 केस। अत्यार सुधी में 1,66,000 जीव गुमाव्यो। 3,96,00,000 रिकवर थया। ब्राजील में कोरोना वायरस कुल 3,73,00,000 केस। अत्यार सुधी में 7,00,000 मौत। 3,62,00,000 रिकवर। तो रशिया में कोरोना वायरस कुल 2,27,00,000 केस। रशिया में अत्यार सुधी में 3,97,000 मौत। 2,21,00,000 स्वस्थ थया। वलसाड़ उमरगाम जीआईडीसी में केमिकल वेस्ट में आग लागी। जाणी जोई अने आग लगावी होवानुं अनुमान। भंगारिया प्रवृत्ति साथे संकळायेला लोको पर आरोप। केमिकल माफिया सामे कड़क कार्यवाही करवानी मांग। अमरेलीना मोटा लीलिया मार्केटिंग यार्ड में आग। खेडूते मुकेला कपास में आग की घटना सीसीटीवी में कैद। इलेक्ट्रिक बोर्ड में शॉर्ट सर्किट थता मजूर हाथ थी बोर्ड फेंकाई जता आग लागी। जारे वीडियो सोशियल मीडिया में वायरल। 55 मण कपास बढ़ी ने खाक। किरण पटेल 21 एप्रिल सुधी रिमांड पर। 80,00,000 की जमीन की ठगाई केस। ठगाई केस में क्राइम ब्रांचे करी छे धरपकड़। जमीन वेचाण आपवाना बहाने करी हती ठगाई। पर्यावरण मुद्दे कांग्रेस ना सरकार पर आक्षेप। गुजरात प्रदेश कांग्रेस समिति ना प्रवक्ता पार्थिव राज कठवाड़िया निवेदन। कहूं कि पर्यावरण मुद्दे सरकार उदासीन। सीएमपीए फंड हेठ बनेली ग्रांट राज्य सरकारे न वापरी होवानुं जणाव्युं। जामनगर में मेडिकल एजेंसी में आरोग्य विभाग की फूड शाखा दरोड़ा। मेडिकल एजेंसी में लोगों ने आपवामां आवती मल्टी विटामीन और एल सप्लिमेंट बे नमूना ले लेबोरेटरी में मोकलाया। राज्य की शालाओं पड़तर प्रश्न अंगे बैठक। शैक्षणिक संघ और अधिकारी साथ मिली बैठक। ज्ञान सेतु प्रोजेक्ट में 5 दिवस अपाई मुदत। गुजरात सरकार की मध्यान्ह भोजन कुकिंग कोस्ट में वधारा की जाहरात। मध्यान्ह भोजन कर्मचारी मंडल की रजूआत बाद वधारो। मध्यान भोजन कर्मचारी मंडले वधारा ने नचीवो गणाव्यो। देश की प्रीमियम इंस्टीट्यूट विद्यार्थियों में आपघात किस्साओ वध्या। गुजरात कांग्रेस मुख्य प्रवक्ता मनीष दोषी निवेदन। कहूं कि आईआईटी आईआईएम एनआईटीएस एम सेंट्रल यूनिवर्सिटी में वर्ष 2018 थी एप्रिल 2023 सुधी में 103 विद्यार्थियों जीवन टूंकाव्यु। बनासकांठा में डीसा मार्केटिंग यार्ड की चूंटणी परिणाम। खेडूत विभाग ने 10 बैठकों परिणाम जाहिर। भाजपा 9 उम्मीदवारों कांग्रेस 1 उम्मीदवार ने जीत। डीसा एपीएमसी में भाजपनी पेनल सत्ता स्थापशे। नवसारी की वासदा एपीएमसी की चूंटणी में फरी भाजपनी जीत। खेडूत और खरीद वेचाण विभाग की 12 बैठकों चूंटणी में भाजपनी सहकार पेनल ने जीत। पूर्व प्रमुख गणपतसिंह चौहान 2 मत की बनया विजेता। आणंद तारापुर एपीएमसी की चूंटणी परिणाम मुजब भाजप प्रेरित वेपारी पेनल भव्य विजय। वेपारी पेनल में भाजपनी जीत। हाल अन्य पेनल की मतगणतरी चालू। वलसाड़ पर्वतों की वच्चे थी पसार थशे बुलेट ट्रेन। अमदावाद मुंबई वच्चे दौड़नारी हाई स्पीड बुलेट ट्रेन वलसाड़ और दादरानगर हवेली थी पसार थशे। 54 किलोमीटर विस्तार में मोटा पर्वतों वच्चे टनल में दौड़ती बुलेट ट्रेन। बुलेट ट्रेन जरोली गाम में पसार थशे। अंदाजित 350 मीटर लांबी आ टनल में अत्यार सुधी में 67 मीटर की कामगिरी पूर्ण कराई। कलेक्टर प्रभव जोशी एक्शन में। राजकोट में हीरासर एयरपोर्ट की कामगिरी झड़पथी पूर्ण करने ताकीद। कलेक्टर प्रभव जोशी एयरपोर्ट डायरेक्टर और अधिकारी साथ करी बैठक। अरवली में भिलोड़ा पाल्ला गामना तलाटी ने मिली धमकी। दबाण केस में तलाटी ने मिली धमकी। दबाण केस में सरपंच ने कराया सस्पेंड। धमकी मुद्दे तलाटीए डीडीओ ने लख्यो पत्र। जीव पर जोखम होवाथी अन्य ने चार्ज सौंपवा मांग। नवसारी में पूर्णा टाइटल डेमना लोकार्पण में जलालपुर एमएलए आरसी पटेल सूचक गैरहाजरी। टाइडल डेम स्थल बदलाता आरसी पटेल नाराज। डेमना स्थल मुद्दे आरसी पटेले जाहरात में करी टकोर।
અરવલ્લીના મોડાસાની માઝુમ નદી પરના ડેમના સમારકામને મળી મંજૂરી. ડેમના દરવાજામાં ધસારો લાગતા ડેમના દરવાજા બદલવાની કામગીરી. ડેમ ખાલી કરવા માટે નદીમાં છોડાયું પાણી. સુરતના મોટા વરાછામાં પાણીનું બિલ વધુ આવતા મહિલાઓએ કર્યો વિરોધ. 6,000થી વધારે અને 16,000 સુધી પાણીનું બિલ આવતા લોકોએ કર્યો વિરોધ. મીટર હટાવી બોરિંગ બદલવાની મહિલાઓએ કરી માંગ. રાજકોટમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં તમામના રાજીનામા. કુલ 15 સભ્યોએ આપ્યા રાજીનામા. સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોવાનો કરાયો દાવો. કમલેશ મીરાણી મુજબ પક્ષનો નિર્ણય તમામે માન્ય રાખ્યો તો ભાજપમાં કોઈ વિખવાદ નથી તેમ પણ જણાવ્યું. કૃતિ ઓનેલાના બિલ્ડર જયંતિ કુંડારિયાના આત્મહત્યા પ્રયાસનો મામલો. જયંતિ કુંડારિયાએ કર્યો મોટો ખુલાસો. કાંતિ અમૃત્યા સાથે કોઈ લેવા દેવા ન હોવાનો પણ દાવો કર્યો. રાજકોટમાં ભરવાડ સમાજના સેવા સમિતિની મહત્વની પહેલ. પ્રસંગોમાં ખોટા ખર્ચ પર કાપ મૂકવા નિર્ણય. કેટલાક જૂના નિયમો પોષાય તેમ ન હોવાથી નિર્ણય. લગ્નમાં સામૂહિક પહેરામણીની પ્રથા બંધ રખાશે તો આગામી દિવસોમાં સમાજના નવા બંધારણની રચના કરાશે. સાથે 10 તોલાથી વધારે સોનાના દાગીના નહીં ચડાવવા વિચારણા. સમાજના મધ્યમ ગરીબ વર્ગના લોકો માટે આગેવાનોનો નિર્ણય. રાજકોટમાં યોજાયો ખેડૂત જનસુખવાઈ કાર્યક્રમ. સૌરાષ્ટ્રના ખેડૂતો રહ્યા હાજર. કાર્યક્રમમાં ખેડૂતોના અલગ અલગ પ્રશ્નો અંગે કરાઈ ચર્ચા. નિવૃત્ત જજ સહિતના અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ધોરાજીમાં રાષ્ટ્રપિતાની પ્રતિમા સાથે છેડછાડનો મામલો. ગાંધીજીની પ્રતિમા પરથી ચશ્મા ગાયબ થતા લોકોમાં નારાજગી. કોઈ ટીખળખોર. ત્રણ દરવાજા વિસ્તારમાં ગાંધીજીની મૂર્તિ પરથી ચશ્મા ગાયબ થતા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરાઈ. મહેસાણામાં નંદાસણ કડી વચ્ચે રસ્તા પર ફેંકાયો બાયોમેડિકલ વેસ્ટ. મોટી માત્રામાં મલ્ટીવિટામિનની બોટલનો જથ્થો રસ્તા પર ફેંકાયો. આ ઉપરાંત ખેરપુર સરસવ રોડ પર પણ સીલબંધ એક્સપાયર ડેટ સિરપનો જથ્થો ફેંકાયો. નવસારીમાં સગર્ભા અને ધાત્રી માતાઓ માટે આવતી તુવેરની દાળમાં જોવા મળી જીવાત. આ સુંદર ગામની આંગણવાડીમાં 3 મહિનાથી આવેલી દાળ પડી રહેતા સડી ગઈ. ઉચ્ચ અધિકારીઓ દાળ તેલ ચણાનો ઓર્ડર ન આપતા અનાજ સડી ગયું. પાલનપુરના ચિત્રાસણી પાસેથી 150 પશુ અને કતલખાને લઈ જવાતા બચાવાયા. જીવદયા પ્રેમીઓએ વાહન રોકાવતા તેઓ પર ફાયરિંગ કર્યાનો આક્ષેપ. પોલીસ અને પશુપ્રેમીઓએ 10 વાહનો ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી. જૂનાગઢમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ સંઘે કરી સાસણ દેવળિયા સફારી પાર્કની મુલાકાત. તમિલનાડુના લોકોની દેવળિયા સફારી પાર્કમાં કર્યા સિંહ દર્શન. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયો સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમ. તમિલનાડુથી આવેલા પ્રથમ સંઘે સોમનાથ મહાદેવના દર્શન કર્યા. મંદિર ટ્રસ્ટે તમામ શ્રદ્ધાળુઓને ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડી. ઉનાળાના વેકેશનમાં ફરવા જવા ટ્રેન બુકિંગમાં ધસારો. એડવાન્સ બુકિંગ વધતા મે મહિનાના પ્રથમ સપ્તાહની ટિકિટ માટે 150 થી 200 વેઇટિંગ. અમદાવાદના અન્ય સ્થળો પર ટ્રેનનું વેઇટિંગ 400 પાર. ભાવનગરમાં ડમીકાંડના આરોપીઓ રિમાન્ડ પર. સંજય પંડ્યા અને અક્ષર બારૈયા રિમાન્ડ પર. કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. પોલીસે 7 દિવસના માંગ્યા હતા રિમાન્ડ. ભાવનગરમાં રાજ્યવ્યાપી ડમીકાંડમાં હજુ પણ અનેક સવાલો. યુવરાજસિંહે આપેલા 7 નામોમાંથી એક વ્યક્તિ સામે હજુ નથી નોંધાઈ ફરિયાદ. માત્ર 6 વિરુદ્ધ જ નામજોગ ગુનો દાખલ. જયદીપ વાલજી રમણા નામના શખ્સ સામે નથી નોંધાઈ ફરિયાદ. યુવરાજસિંહના દાવા પર પહેલીવાર હસમુખ પટેલનું નિવેદન. કહ્યું કે યુવરાજે મને 70 નામ નથી આપ્યા, માત્ર 8 જેટલા નામ આપ્યા હતા. કેટલાક કોલ લેટર પણ આપ્યા હતા. હસમુખ પટેલે વધુમાં કહ્યું કે યુવરાજે મને જે નામ આપ્યા હતા તે મેં લખ્યા. મને જે માહિતી મળી તે મેં એટીએસને આપી હતી. યુવરાજે કહ્યું હતું કે વધુ નામ ઘરેથી જઈને મોકલીશ. ભાવનગર ડમીકાંડ મામલે વધુ એક ખુલાસો. મિલન ધુધા બારૈયાએ વધુ એક ડમી પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું. ફિલિપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કરતા દેવર્ષી માટે 12ના ફિઝિક્સના પેપરમાં ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. ભાવનગર ડમી કાંડ મામલે અક્ષર બારૈયાને કોલેજમાંથી કરાશે ટર્મિનેટ. અક્ષર બારૈયા હાલ સર ભાવસિંહજી કોલેજમાં પ્રોબેશન પીરિયડ પર. 2023માં જ જુનિયર ક્લાર્ક તરીકે જોડાયો અને 1 જ મહિનો થયો હતો. ભાવનગર ડમીકાંડ મામલે મોટા સમાચાર. છેલ્લા 10 વર્ષમાં જે કોઈ પણ ઉમેદવારોએ ડમી ઉમેદવાર થકી નોકરી મેળવી હશે તેની કરાશે તપાસ. આવક કરતા વધુ સંપત્તિ અંગે એસીબી કરશે તપાસ.
દાહોદના ગોદી રોડ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ. 1.5 કલાક સુધી આખલાઓએ આખો વિસ્તાર બાંધમાં લીધો. આખલાઓની લડાઈમાં નાસભાગ મચી તો એક યુવક ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયો. સુરતમાં શ્વાનનો આતંક યથાવત. ઉધનામાં 10 વર્ષીય બાળક પર શ્વાનનો હુમલો. સાયકલ પર જતા બાળકને શ્વાને બચકા ભર્યા. બાળક દવા લેવા જતો હતો તે સમયે શ્વાને ભર્યા બચકા. સુરતના રાંધેર વિસ્તારમાં દુષ્કર્મની ઘટના. માનસિક અસ્થિર 24 વર્ષીય યુવતી પર 55 વર્ષીય આધેડે આચર્યું દુષ્કર્મ. યુવતીના પિતાના જ મિત્ર છે આધેડ. યુવતી ગર્ભવતી થતા મામલો સામે આવ્યો. પોલીસે આરોપીની કરી ધરપકડ. ખેડામાં આવેલી મોરજી દેસાઈ યુરોલોજીકલ હોસ્પિટલમાં નડિયાદના ધારાસભ્યની રજૂઆત. હોસ્પિટલમાં દર્દીઓને આયુષ્યમાન કાર્ડનો લાભ મળે તે માટે રજૂઆત. હોસ્પિટલ તંત્રે પંકજ દેસાઈને આયુષ્યમાન કાર્ડ અમલી કરવા મૌખિક બહારધરી આપી. બનાસકાંઠામાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ. પાલનપુર તાલુકા પોલીસે 3 વ્યક્તિને ઝડપી પાડી. કુલ 1,12,000 મુદ્દામાલ પણ જપ્ત કરાયો. સુરતના અમરોલી પોલીસે નકલી નોટનું રેકેટ ઝડપ્યું. શાંતિલાલ મેવાડા બીજી વાર 500 દરની નકલી નોટ વટાવવા આવ્યા હતા પાનના ગલ્લે. વૃદ્ધે તેને પકડી પોલીસના હવાલે કર્યા. પોલીસે 500 દરની 181 ચલણી નોટ જપ્ત કરી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.